Neighbor, con la ¿no? Ok, pues ya para decir que su paz para vos sería, no, para que con más que use ya para cobrar por ti, no, ok. Entonces, la next chapter, Bobo de Sara Story, yo creo que también está muy por hoy, para hacer sweet más que también, por money mucha, ok. Ekam Padam, Asti, Ekam means one, Padam means forest. एक जंगल हो तो वने एक ना अजा आते हैं अब फॉरेस्ट के अंदर एक और है तो अजा अजा मींस बोल अजा मींस बोल एक बार बॉटली रहती है हद सात स्वयं पुत्रम पदती साइड लेके एने चीज स्वस्य ओन पोताना स्वस्य ओन पोताना वने उत्तरम वदती उत्तर एक सन उत्तर मीन्स सन और वदती मीन्स स्पीक के छे टेलिंग ओके सो के छे उत्तरम बर्की बच्चा आई एम गो टू क्या बर्की आउटसाइड बर्की आउटसाइड टू बाहर जाना है मंडे अहम शीघ्र आगमि आगछा तत्र एव तिष्ठ हूँ तरत आगछा में कम आगछा में ले के आगे जोई बराबर तो शु कर अहियाँ तिष्ठ मीन्स स्टे तो अहियाँ उभो रहे छे के कोई जगह जई नहीं अजा वनम गच्छ गोट तो गई इन अ फॉरेस्ट शिशु अपि अनुसरण करो शिशु शू करे अनुसरण एट्ले के फॉलो एने फॉलो करे के मम्मी जे प्रमाणे कहो तो बहार जवा पकड़ी ले जाए आपने कहीं ने बराबर एटले मम्मी ने समझा एटले मम्मी ना रूल्स ने शू करे फॉलो करे कसे जवू नहीं शिशु मार्ग सॉरी अनुसरण एटले एनी मम्मी ने फॉलो करे नाना बच्चा होय ने शू करे मम्मी के नहीं हूँ अहियाँ जईने आम छू तो बच्चों शू ए मम्मी पाछळ पाछळ चालवा मांगे खस छू दूरमां टेवाय एवुं नहीं होय ने બકરીનું બચ્ચું ને પણ શું થાય છે કે નહીં મારે મમ્મીની પાછળ જવું છે એટલે એના કહેવા વગર એની પાછળ પાછળ ચાલવા લાગે છે શિશુ માર્ગ વીસ વર્ગ શું કરે છે માર્ગ વે રસ્તો એ શું થાય છે વીસ વર્ગ ભૂલી જાય છે નાનું બચ્ચું છે ને એટલે એની મમ્મી તો એને મમ્મીને ખબર નથી કે એની પાછળ આવે છે બરાબર એટલે એ પાછળ પાછળ જાય છે એની મમ્મી તો ગમે ત્યાંથી નીકળી જાય છે અને બચ્ચું ને કઈ ખબર પડતી નથી કે એની મમ્મી કઈ બાજુ હોય એટલે એ શું થાય છે રસ્તો ભૂલી જાય છે અને અતસર ઓદી શું કરે છે રડવા લાગે છે ઓદી મીન્સ ક્રાય એ શું કરે છે રડે છે ઓદી ક્રાય ખૂબ રડે છે કે મારી મમ્મી ક્યાં ગઈ મારી મમ્મી ધોવાઈ ગઈ આપણે હોય એવી જગ્યાએ તો આપણે પણ એ જ વસ્તુ કરીએ શૃંગાર પર શિશુ પસ્યતિ શૃંગાર એટલે ફોક્સ એ રડતું તો તેને કોણે જોયું એક ફોક્સ એ જોયું બરાબર ને આપણને ખબર છે ફોક્સ નું નેચર કેવું હોય લુચ્છું હોય એટલે ફોક્સ એને જોયું એટલે સસુ કોમલમ માસમ ખાતો ઈચ્છતી એટલે શું ખાવું સોફ્ટ મીટ શું કોમલમ માસમ એટલે તો પેલા બચ્ચાને જોઈને એને તો મીટ દેખાવા માટે કે હો સાચું તો મસ્ત સોફ્ટ મીટ ખાવા મળશે આજે તો મને મારી નાખી સમય ખાઈ બરાબર એટલે એને તો ખાવાની તૈયારી કરી લીધી એને તો દેખાવા માટે તો હું ખાઈ ગયો છું એટલે એને તો ખાવું હતું બરાબર શૃંગાર પદ્ધતિ ભગવાન કહ એમ કે છે કે હુ ઇઝ યુ આર બરાબર તું કોણ છો હું આવી કિમર્થમ રોદિતિ શા માટે રડે છે ક્રાય સમસ્યા નાટવાથી કરુણ દયા સે વદતી એને પેલા બચ્ચાએ બધું એને કહ્યું કારણ કે મમ્મીની પાછળ હું જતો હતો ને મારી મમ્મી ખોવાઈ ગઈ અને હું રસ્તો ભૂલી ગયો એટલે હું રડું છું એટલે એને શું કર્યું સમસ્યા એટલે કે પ્રોબ્લેમ એને સમસ્યા જાણી લીધી એની કે એને શું પ્રોબ્લેમ છે તો એને ઇઝીલી મારી શકાય ને બરાબર એટલે એને પ્રોબ્લેમ ખબર પડી ગઈ કે એના માટે વેરી ઇઝી થઈ ગયું કે એની મમ્મી કામવાની નથી તો રસ્તો ભૂલી ગયું છે બરાબર અને એની મમ્મીને ખબર નથી કે પાછળ નીકળેલું એટલે એને મારવાનું એને ઇઝી થઈ જાય એટલે એ શું કહે છે કે સમસ્યા જ્ઞાતવા એટલે કે પ્રોબ્લેમ જાણીને એ
બહુ તૈયાર થાય એટલે કે ગ્રેટ કમ્પોઝિશન એકદમ ઓ દીકરા આવું થયું ઓ ચાલુ હું છું ને તું ચિંતા નહીં કર એમ કરીને તો બોલવા લાગ્યું ચિંતા માં તું એ તું ચિંતા નહીં કર બરાબર અહમ માતુ સમીપમ નેશ્યામિ સમીપમ મીન્સ નિયર એન્ડ નેશ્યામિ ગૃહે બરાબર
ઘોડીને ક્યાં છોડે છે? નિયર બાય ઓન મધર. પછી શિશુ મુખાત ઘટના શોધવા અજા કૃત્ય. એ પોતાના બચ્ચાના ઘોડાથી બધી વાત ઘટના મીન્સ એને સાંભળે છે કે આવી રીતે હું ખોવાઈ ગયું, પછી મને આ મળ્યું ફોક્સ, અને એને કરો કરો પિપ્પલ ટ્રીની પાછળ તારી મમ્મી છે હું તને ત્યાં લઈ જાઉં, આવું બધું એને કહ્યું. એટલે આ બધું લિસન કરીને અજા ગોળ કૃદ્યતી શું થાય છે? ગેટ્સ એન્ગ્રી, ગુસ્સે થાય છે. કૃદ્યતી મીન્સ ગેટ બહુ જ ગુસ્સે થઈ જાય છે કે આને ખોટું કરી છે, કદાચ હું નહીં આવું તો મારા બચ્ચાને મારી પણ નાખે. અજા શુકાનમ પ્રહરતી, શું કરે છે? બિટિંગ, એટલે એના બચ્ચાને બચાવવા માટે શું કરે છે? એને મારે છે. સામાને શિંગડાથી મારે છે, કારણ કે એની પાસે તો એ જ કેટલો વેપન છે. અજા શિશુ વદતી, અજા એટલે કે બોટ પોતાના કોન્સનને કહે છે, ચાઇલ્ડને કહે છે, પુત્ર અપરિચિતસ્ય ઉપરિ કદાપિ વિશ્વાસનૈવ કર્તવ્ય. શું કહે છે? અપરિચિત એટલે કે જેને આપણે જાણતા નથી તેની ઉપર ક્યારે પણ ટ્રસ્ટ કરવું જોઈએ નહીં, બરાબર? જેને આપણે ઓળખતા જ નથી એની ઉપર ક્યારે વિશ્વાસ કરવો નહીં. સ્ટ્રેન્જર, બરાબર? વિશ્વાસનૈવ કરણીય એટલે કે ક્યારે પણ ટ્રસ્ટ કરવું નહીં. ન મૈત્રી કરણીય, એની સાથે ફ્રેન્ડશીપ પણ કરવી નહીં. ન કુતરાથી ગમનીય, અને કોઈ જગ્યાએ જવું પણ, બરાબર? એટલે બધું જ એ ના પાડે છે. અને ફરી પાછું એકવાર મોરલ શીખવાડે છે, અને એનું જે સિરિયસનેસ છે એ કહે છે કે જો તું આવી રીતે એ તમે પકડી લઈ ગયો હોત તો તને મારી નાખે, તમે મીટ ખાઈ જતે તને મારી નાખે, તું મારાથી હંમેશા માટે દૂર છે. એટલે સેકન્ડ ટાઈમ કોઈ પણ દિવસ આવું કરીશ નહીં, કોઈ માણસ પર વિશ્વાસ કરીશ નહીં, એની સાથે ફ્રેન્ડશીપ પણ કરીશ નહીં, અને એની જગ્યાએ પાસે જઈશ પણ નહીં, બરાબર? ને બની શકે તો આપણું ઘર છોડી દઈશ નહીં. એટલે કે મમ્મીએ જે પ્રમાણે સૂચના આપી હોય એ પ્રમાણે જ કરો, બરાબર? એવું અહીંયા કહેવામાં આવે છે. અને આ સ્ટોરી પરથી આપણને મોરલ મળે છે કે કોઈ પણ ઇઝી વિશ્વાસ કરી લેવો નહીં. પછી એ આપણું ભલે ને કોઈ રિલેટિવ હોય, આપણે મોસ્ટલી ન્યૂઝમાં જ વાંચીએ છીએ, બરાબર? તો ન્યૂઝમાં શું આવે છે કે જો મોટે ભાગે ઓળખીતા હોય, બરાબર, રિલેટિવ હોય, એ જ મોટે ભાગે બચ્ચાઓને પકડી લઈ જાય, પૈસા માંગે, બરાબર? કારણ કે એમને આપણું ઘરની અંદરનો બધો મેપ, આપણી બધી જે પણ કંઈ સિક્રેટ બાબત હોય એ બધી ખબર હોય છે, બરાબર? અને એટલા માટે એ લોકો જ આવું પડતા હોય કે ઇઝીલી કોઈના પર પણ વિશ્વાસ કરી લેવો નહીં. એવું આપણને આ સ્ટોરી પરથી મોરલ મળે છે. હવે જોઈએ એક્સરસાઇઝ, મીનિંગ ગ્રોસરી બધી આવી ગઈ. વિશેષમાં જે સંધિ છે તમારે લખવાની છે. એના પછી એક્સરસાઇઝ, એક્સરસાઇઝ નંબર વન પ્રોનાઉન્સેશન કરેક્ટલી તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ક્વેશ્ચન નંબર ટુ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઓરલી ઇન સંસ્કૃત એન્ડ ધેન રાઇટ ધેમ. તો અજા પુત્ર ગચ્છતિ તો અજા વનમ ગચ્છતિ, બરાબર? બધા તમને મળી જશે. ક્વેશ્ચન નંબર થ્રી, રાઇટ ધ ફોલોઈંગ વર્ડ ઇન સંસ્કૃત, બરાબર? તો પીપલ ટ્રી, તો પીપલ વૃક્ષ, ગોટ, અજા, તે તમને મિનિંગમાંથી જ આ મળી જશે. ફોર્થ નંબર, અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ ઇવેન્ટ્સ, બરાબર? સિક્વન્સમાં મૂકવાનું છે, સ્ટોરી સિક્વન્સમાં, કે પહેલા એક અજા અસ્થિ, બરાબર? તો એ સેન્ટેન્સ પહેલું આવશે અને બાકીના પાછળ જશે. ફિફ્થ છે, ઇન ધ લેસન યોર સ્ટડીઝ ઓફ ફોર્મ લાઈક કરણીય, ગમનીય, મિનિંગ શુડ બી ડન થસ, શુડ હેવ બીન ડન થસ, ફોર્મ ધ વર્ડ એન્ડ શોન ઇન ધ ઇલ્યુસ્ટ્રેશન. શું કરવાનું છે? દર્શન આપ્યું છે, બરાબર? અને દર્શનીય લખ્યું છે અહીંયા ઇલ્યુસ્ટ્રેશનમાં, દર્શન, બરાબર? તો એમાં શું કરવાનું છે? દર્શનીય મીન્સ ગમન, તો શું કરવાનું? ગમનીય, નિય ઉમેરવાનું છે. હવે તમારે વર્ક ક્રિએટ કરવાના છે. ક્વેશ્ચન નંબર સિક્સ, ફ્રેમ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, ફોલો ધ ઇલ્યુસ્ટ્રેશન. શું છે? બાલક રોટીના ખા, બરાબર? હું તમને આ જરાક સમજાવું છું, બોર્ડ પર આ મિનિંગ તમે લખી દેશો તમારી નોટબુકની અંદર. આ એક્સરસાઇઝ તમને સમજાવું છું તો શું આપ્યું છે? બાલક અને બ્લેન્ક છે બે, બરાબર? અને ઇચ્છતિ, હવે ઇચ્છતિ પછી નીચે બાજુમાં બ્રેકેટ આપેલું છે, એની અંદર રોટીકા અને ખા આ બે શબ્દ આપેલા છે. હવે એ શું કરવાનું છે? રોટિકામાં અ ઉમેરવાનું છે અને ખાંડમાં તું, જો તમે ખાંડમાં તું ઉમેરવાનું છે.
रचयितुं इच्छति ओके अने 7 नंबर में શું આવેલું છે એકહ એકાહ અને એકમ એક હશે ત્યારે એકહ આપેલું હશે તો મસ્ક્યુલાઇન એટલે કે પુલ્લિંગ માટે બ્રેકેટ માં ઉપર આપેલું છે એકહ એકહ મીન્સ મસ્ક્યુલાઇન એકા મીન્સ ફેમિનાઇન અને એકમ મીન્સ ન્યુટ્રલ બરાબર હવે પહેલી ટાઈમ છે કે ડેશ અશ્વધાવક અશ્વ એટલે અહીંયા શું આપેલું છે જોજો અશ્વ શબ્દ છે ને અહીંયા બે ડોટ આપેલા છે બરાબર અહીંયા શું છે બે ડોટ એટલે મસ્ક્યુલાઇન માં આવશે એટલે અહીંયા બ્લેન્ક માં શું આવશે એક ઓકે સેકન્ડ જોઈએ તો બાલક સેમ વસ્તુ આપે એક બાલક ક્રીડક થર્ડ છે બાલા એની અંદર નથી ડોટ કે નથી મ બરાબર ડોટ પણ નથી કે મ પણ નથી તો બાલા છે ખાલી એટલે એકા બાલા પઠન મંદિરમમાં મ છે એટલે શું આવશે એકમ શાલામાં ફરી પાછું કશું નથી મ પણ નથી અને ડોટ પણ નથી એટલે શું આવશે એકા અને ચિત્રમમાં પણ મ પ્રોનાઉન્સ થાય છે એટલે એકમ ચિત્ર પશ્ય બરાબર